जो तमारा घड़िया है ओसा नहीं खोदी खोदी चौदी गवेरा काढ़ा से मई थी हूँ मेलड़ी आऊ कहू छू हाची बात ना हाची बात घड़ो मले लो મારી બા ને મળ્યા હતા તઈ રાજસ્થાન અમાર ઘડો મળેલો ખોદ્યું તું હા 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 માં પપ્પા નાના હતા ને ત્યારે નીકળેલો રાજસ્થાન નું ચરું ફરતું ફરતું આ ઘેર હુંધી આવ્યું તો અમચી ચરા પાસર દેવ આયા છે હવે એ તો દેવ તો હું જોઈ લીધા તમારા ઘરમાં ખંજવાર ની વધારે તકલીફ છે બધાને છે 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 અમારા ગુના હોય એને કુળદેવી ની કૃપા થાય એવું કરી આવું જો પેલું તારું જો ને આ ફાટક બાટક નજીક રેલવે તું મને તારા કોમ માં મોકલાશે હું બીજા કોમ માં ફરું ચો મેરા આવે બધું એથી એથી બધું ઉખડતું ઉખડતું આવ્યું છે જો ત્યાં જઈ એટલે રેલવે ફાટક વાળો ઓહો આ મિયાન મહાદેવ ભેગું ચમ કર્યું ભાઈ તમે મુસલમાન મિયાન મહાદેવ ભેગું ચમ કર્યું છે આ મુસલમાનો દેખાય છે આ બાજુ ભગવાન દેખાય છે આ બાજુ માતા દેખાય છે મુસલમાન ની જગ્યા જયેલા ને તમે હોય
બધું કર્યું કેર લીલું કાપડ રાખી નારિયેળ મેલ્યા મારિયામે મેલ્યા હા હા મારી હા આ શું ખોટું બહુ બુઆ કર્યા મારી બહુ બુઆ કર્યા તે એની માતા કીધું કે લેહાડો એની જે માતા હોય આવો તો આ મુસલમાન આયા ટોપી વાળા આ ચમાયા તો કે લેનો મેં મારી કૃપા ઓછી પડતી હતી પાછા લાયા બીજા ચોક થી દીવો કરવા પણ દુખણા માર્યા શું કરે નહીં હવે એ ફાટક વાળું ઘર છે એ ઘરમાં એક ભાઈ બેઠેલી જે નોની ઉંમરમાં મરી જઈશ જૂનું ઘર અત્યારે તમારા હાથમાં છે મૂળ હકમાં છે તો આગળ વાત કરું નકર પછી ત્યાંથી કઈક કનેક્શન કાપવાનો રસ્તો બતાવી દો કે આ લાલ વાયર કાપી નાખ પતી જાય તમારું એ જગ્યાએ જઈ અને હા જો તમારા ગઈડ્યા ઓછા નહી ખોદી ખોદી ચોદી ગમે રાત કાઢ્યા છે અહીંથી હું મેલડી આવું કહું છું સાચી વાત સાચી વાત જૂના ઘેર પડ્યું અને જૂના ઘેર થી ચોજ્યું મારો ભગવાન જાણે બિલીબી ઉગેલી જોઈ લીધા તમારા ઘરમાં ખંજવાર ની વધારે તકલીફ છે મગજ જો ચીડિયો સ્વભાવ આ ચીડિયો માતા બધા વલુર ચાલુ 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 અને બધા નો સ્વભાવ છે તામસિક સ્વભાવ તામસિક તામસિક તૈયારી માં લડી લે તમારી શુંધા માતા એવું કે છે એવું કે છે કે મારે વસ્તી ના ભાવ મગજ માં વસી મને માતા ને ગારો બોલાય નાખી દારૂ પી જાય બધું ફેંકે આવું કરે માતાજી ને ના બોલવાનું બોલી કાઢે મારો ભાઈ બી બોલી કાઢે સાચી વાત છે માતા જે ઘર માં કદાચ માતા ને મેણા મારતા હોય માતા નો અગરી કરીને ગાર બોલતા હોય ને એનું બધું ઉછેદી કદાચ પકડી નાખી દેતા હોય તે ઘેર માતા રે એટલે ભરપૂર સાચી વાત છે માતા મારી વસ્તી નો કોઈ દોષ નહી આ દેવ આજે એમણે ગુનો કર્યો જે દેગ લઈને આયા એ દેગ ની પાછળ એ દેવ આયા દેવ મગજ માં વસી અને હમણાં મગજ માં વસી મને મેણા મરાયા ગારો બોલાવડાય જેથી હું રિહાયું
પણ હું તો માં તો માં છું, ભલે મારા દીકરા મને ગારો બોલે ને, પણ આજે તે બે ટાઈમ ના રોટલા મેં ખવડાયા. સાચી વાત છે, મરતા મરતા તમારી માતાએ બચાવ્યા. બચાવ્યા બચાવ્યા માં કઈક કઈક વાર તો વિચાર થઈ ગયા, દવા પીજે ને આત્મહત્યા કરી. સાચી વાત છે માં, પણ માતાએ હું કહું છું, કદાચ એ ડેગ હોત અને એ ડેગ મળી જાય તો જો હતી તો પાછી મિલી જાય. એ ડેગ તો માતાજી તયા જ રાજસ્થાનમાં જ નથી, કોઈ ગઈ નથી. ભગવાન પેલો લોચો લઈ ગયો ફાટક વાળા ઘેર, પછી સારું વાત થઈ. એ ફાટક વાળા ઘર બાજુ જઈ અને ડેગ ભલે ખોવાઈ જઈ હોય પણ એવી ગમે તોંબાની ડેગ લાવી અને પોસ ધાતુ અંદર મૂકી, અને હું તને કહું એટલો વ્યવહાર જઈ રાજી ખુશી થી કદાચ મૂકી આવો ને તો તારા ઘર માંથી આ અઘોરી બાવો જતો રે. આવું મેરડી કહું તમને, કદાચ માતા ની આગળ દીવો અગરબત્તી કરો ને એટલે તમને ગાર થાય છે, એવું જ થાય છે. તમારો ભાવ ના હોય પણ માતા ની આગળ ખાલી આમ હાથ જોડીને ખાલી આમ મન એકાગ્ર કરવા જાવ ને તો અંદર થી આત્મા થી તું માંગી હોય ના લઈને તો એ તૈયારી ગારો જ આવે. આવું થાય અને આરસ ના તો પીર સો આરસુ ના. હા હા સાચી વાત, એટલે ઉઠાડું ના જોઈએ કોઈ 11 12 કે જૂઠી. સાચી વાત, આવા હા ભાવો તો ઓછો પડતો તો બીજો આરસુ નો પીર લાયા. રાજ કરે છે, રાજ કરે એટલે તમારા ગુના ના કારણ. આવો તમે દેખ કાઢી, દેખ કાઢી એની અંદર ગોગા મહારાજ ની ચોકી તો હતી જ, જોડે અઘોરી મહારાજ ની હતી અને એક સાધુ દૂર કરી મહારાજ ને રાજી કરી, તારી સુધા માતા ને અપનાવી લે અને રાજી કરી લે. હું એવું કઉ છું સુખના દાડા ના દેખાય મને મેરડી ગયા છે, તને નડવા વાળી તમારા ઘરમાં બીમારીઓ બહુ રહેતી બીમારી દૂર થઈ એટલે તમને હવે કઈક નવું જીવન જીવવાની આનંદ આવ્યો કે હવે કઈક કરીશું, નોકરી ધંધો વ્યવસ્થિત, માતાના બાલ થોડા પારકા થયા છે, ચિંતા ના કરી ભરિયાલી જાવ મેરે. વિશ્વાસ રાખ્યો મારો પણ બીજા પાસે જાદુગર દેવ રાખ મારા બેટા, કરી કબૂતર દાદા હવે પૂજેલા છે એટલે માતાજી અમે શું કરીએ. પૂજો છે બરોબર છે, પણ આટલા બધા હું એવું કહું છું બાબરો ભૂત મારા ખાતામાં આવ્યો, મારા ખાતામાં અમુક જગ્યાએ હું મેરડી અહીં બેઠી હોય ને તો ગામમાં મારો બાબરો ભૂત કામ કરવા જાય. હું રાજા છું જ, અહીં અહીં બેઠી છું ને, પણ બાબરો ભૂત મારા ખાતાનો વીર મહારાજ બાબરો આ બધા વાટા મારતા આજુબાજુ ચોકી વાળા. એવી રીતે એ તમારા દેવના ખાતાનો બાબરો ભૂત તમારા વડીલો પૂછતા આટલા બધા જો જબરા દેવ હોય અને છતાંય કદાચ મારી જોડે ઉષી ની કૃપા લેવા આવી પડે, સાચી વાત છે. ફટ સગવડા તમારી ભક્તિ ના, સાચી વાત છે.
હું તો જેના જો એવું નહીં કહેતી જે દીવને જે રીતે હાલતા હોય હું તમારા વ્યવહારમાં ભંગ નહીં પડાવું, તમે જે હાલો છે બરોબર, પણ એ હાલી અને મહારાજ ને પ્રાર્થના કરજે, મહારાજ આમાં આગળ રહો, મારા તાકાત નહીં આઘોરી બાવા ને મહારાજ ને મૂકવા જવાની, પણ મહારાજ તમે અમારા પેઢી બેઠા હોય ને અને બહાર બેની નિવેશ કરતા હોય ને તો ભલે તમારી કૃપા તો રાખી જ છે, પણ આ ખાલી એક અઘોરી મહારાજ ને મૂકવા જવાનું છે, મહારાજ મારે ભેડા રહેજો, કદાચ બાબરો ભૂત જોડે આવશે ને તો અઘોરી મહારાજ આગળ હેડશે, બાબરો પાછળ હેડશે, એને પાછળ તું હેડજે, અને સૌથી પહેલી માર જો મૂકવાનો હશે ને પહેલી જઈને રાહ જોઈશ બસ સ્ટેન્ડ આય, બસ સ્ટેન્ડ પહેલું આવશે, બસ સ્ટેન્ડ નહીં બસ સ્ટેન્ડ પહેલું આવશે, પહેલું બસ સ્ટેન્ડ આવશે, પંચમુખી નાગ જેવા સપનામાં આવતા પાંચ મોટા વાળા, હવે આ બે નો વ્યવહાર શું કરવાનો, થોડું ચીઠું લાંબુ થશે, હા વાંધો નહીં વાત બરોબર, એટલે તું સેવક ને ફોન કરજે, હું તને કહું એટલું વસ્તુ લઈ મેં તને કીધું એ રીતે આગળ કરી અને મૂકવા જતી, અને જ્યાં કોક દાડો એ કર્યા પછી કોક સાધુ આવે અને ગમે તારે તને એ બે ચાર દાડા અઠવાડિયા કદાચ સાધુ આવે અને એમ કે ભાઈ કઈક હાલો તો રૂપિયા બે પાંચ રૂપિયા સો રૂપિયા દાન કરજે, પાકું ને પાકું જા તારું પાછી નહીં પડું, હાચું ને હા